छत्री वितरण करी मानव एज प्रभु सेवाना सूत्र ने सार्थक कर्यो हतो। आ कार्यक्रम में सिविल हॉस्पिटल किडनी बिल्डिंग बहार राखवामां आव्यो हतो। सामाजिक अग्रणी कल्पेश मेहता ए जणाव्यु हतु के पिता सामाजिक कार्य साथे जोड़ायेला रहता हता। हमेशा लोकोनी मददे आगळ रहेवू एमनो विचार हतो। मानव सेवा एज प्रभु सेवानो मंत्र आपता हता। हवे पिताश्री प्रभुना दरबारमां चाली गया छे एटले मिस आ सेवाने आगळ वधारवाना संकल्पने सार्थक करी रह्यो छु। जीवनमां प्रभुए जे आप्यो छे एनाथी संतुष्ट छु। बस गरीब अने लाचार लोकोनी बन्ने हाथे सेवा करी जीवननो ऋण अदा करवानो प्रयास करी रह्यो छु। મેં મારો મોબાઈલ નંબર પણ સિવિલમાં આપ્યો છે કે જે કોઈ ગરીબની મદદનો કોલ આવે એટલે ઓછા સમયમાં એની જરૂરિયાત પૂરી કરી શકું એવો સંકલ્પ કર્યો છે અને મારી આ સેવાકીય પ્રવૃત્તિમાં મારો આખો પરિવાર સાથ સહકાર આપી રહ્યો છે। સફાઈ કર્મચારી એ કોઈ નાના કર્મચારી નથી, એ બહુ મહાન અને મોટું વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે એમનું જે કામ છે એ અકલ્પનીય છે, સરાહનીય છે। કોરોનામાં જે આ સફાઈ કર્મીઓએ સેવા આપી તે અદ્ભુત હતી, અદ્ભુત અદ્ભુત ને અદ્ભુત કહેવાય। અને મારા ફાધરનું દેહાંત થયું 2 જૂને, તો આજે એમને માસિક પુણ્યતિથિ હતી, એ નિમિત્તે ઇકબાલભાઈ હાથે પરામર્શ થક અને 550 કર્મચારીને સારી છત્રી આપવાનો નિર્ણય લીધો અને સાથે ગોવારકર સાહેબ, કેતનભાઈ સાહેબ અને બધાનો સહકાર મળી રહે છે। આપણે કોઈ નામ માટે કામ નથી કરતા અને અમારા ઘણા ગ્રુપો સાથે સંકળાયેલું છું સમાજ સાથે, અને આવી રીતે કંઈ પણ હોય તો એક મને KK108 તરીકે લોકો જાણે છે અને મારો નંબર ઘણા પેશન્ટો પાસે હોય છે, કંઈ તકલીફ હોય તો મને ફોન કરે ત્યારે હું ખડે પગે ઊભો રહું। સમાજને એ જ કે આ પૈસા ખરેખર ભેગા કરવા માટે નથી, વેચવા માટે છે। આ જીવન ભેગા કરવાનું નથી, વેચી અને કોઈને હેલ્પફુલ થાવ એ જ મારો સંદેશ છે। નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડર ગણેશ ગોવેકરે કહ્યું હતું કે કોવિડના દુઃખદ સમયમાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે। બ્લડ, ગરીબો માટે દવાની આર્થિક સહાય, બિનવારસી લોકોની મદદ, પોતાના કે પરિવારના જન્મદિવસ કે એનિવર્સરી સમયમાં સિવિલના બાળ વિભાગ કે વોર્ડમાં ઉજવણી કરવી, બાળકોને ગમતી ગિફ્ટ આપી એમના મોઢા પર સ્મિત લાવવું, આદિવાસી વિસ્તાર હોય કે સિવિલનો સગર્ભા સ્ત્રીરોગ વિભાગ હોય, બેબી કીટ, સાડી વિતરણ શિયાળાની ઋતુમાં, ફૂટપાથ અને સિવિલમાં થાબડા વિતરણ જેવી સેવા સાથે સંકળાયેલા છે। કલ્પેશભાઈ હંમેશા માર્ગદર્શન સાથે આગળ વધવાની આદત સાથે હોસ્પિટલમાં સેવા માટે આવતા રહે એવી જ પ્રભુને પ્રાર્થના કરતા રહીશું। આજના દિવસે કલ્પેશભાઈ જે મહેતા છે એમના ફાધરના પુણ્યતિથિ, શ્રી કાંતિલાલ, સ્વર્ગીય શ્રી કાંતિલાલ મહેતાના પુણ્યતિથિના આધારે કલ્પેશભાઈ તરફથી એ દાન આપવામાં આવે છે, જે અમારા સિવિલ હોસ્પિટલના જેટલા પણ ક્લાસ 4 કર્મચારીઓ છે એ ઓલમોસ્ટ 600 જેટલા છે। આ બધા 600ને માનસૂનના લીધે છત્રી આપવામાં આવી છે અને હું એમનો આભાર માનું છું। એના પહેલાં પણ કલ્પેશભાઈ તરફથી ઘણીવાર ડાબળો અને ઘણી વસ્તુઓ દાનમાં આપેલી છે અને એમને હું આભાર માનું છું। આજ રોજ આપ જાણો છો તેમ સામાજિક કાર્યકર્તા શ્રી કલ્પેશભાઈ મહેતાના પિતાશ્રીનું 1 માસ પહેલાં દુઃખદ અવસાન થયેલ હતું અને કલ્પેશભાઈની ઈચ્છા હતી કે કંઈક દાન કરવું હોસ્પિટલમાં। અવારનવાર અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં એમણે ઘણી વખત દાન પ્રવૃત્તિ કરી છે। હાલમાં ચોમાસાની ઋતુ છે, જેથી વર્ગ 4 કર્મચારી જે ખૂબ જ જરૂરિયાતમંદ હોય છે, તો એમણે એક ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યા છે કે જે કુલ કર્મચારી છે 551 છત્રીઓ, અને ત્યાર પછી પણ કોઈને ઘટશે તો એમને લગભગ બીજી પણ આપવાની, જે કોઈને ઘટે તે આપવાની એમણે તૈયારી બતાવેલી છે, જેથી સિવિલ હોસ્પિટલ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના પિતાશ્રીને એના આત્માને શાંતિ મળે। આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત।